ભરૂચ ભાડભૂત ખાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાહન સળગાવી દેવાતા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે મુસ્લિમ સમાજને વારંવાર ધાક ધમકીઓ આપી હેરાન પરેશાન કરવા તેમજ મુસલમાનોના ના વાહનો ઇરાદાપૂર્વક સળગાવી નાખી પ્રોપર્ટીને નુકસાન કરી મુસ્લિમ સમાજને ભયભીત રાખવાના હંમેશા પ્રયાસો કરતા અસામાજિક તત્વો સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ સમાજના જાગૃત યુવાનો, વડીલો અને આગેવાનોને ખાસ આહવાન કરવામાં આવ્યું છે. સમાજની આ ગંભીર પરિસ્થિતિને ન્યાય માટે અને સામાજિક તત્વોને સજા મળે તેવી માંગ કરવા સમાજની એકતા બતાવી પ્રશાસન સામે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહીને ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હું ભાડભૂત ગામનો રહેવાસી, મારું નામ સલમાન દાઉદ દરબાર. હું ભાડભૂત ગામનો રહેવાસી છું. મારા ગામની અંદર અમુક અસામાજિક તત્વો દ્વારા લડાઈ ઝઘડાનું મૂળ ઊભું કરવામાં આવી રહેલું છે. હમણાં બે દિવસ પહેલાં મારી એક ગાડી સળગાવી દેવામાં આવેલી છે. અમારા ઘર પર ને અમારી ગાડી પર ને અમારી પર હુમલા કરવામાં આવી રહેલા છે, ને અગાઉ પણ અમારા મહોલ્લાની અંદર બે ગાડી સળગાવી દેવામાં આવેલ છે. ને અમારી મસ્જિદ પાસે અમે લોકો નમાઝ પઢીને નીકળીએ છીએ, 25-30-40 જણનું ટોળું કાયમી ધોરણે બેસી રહે છે ને અમને ગાળાગાળી બોલીને લડાઈ ઝઘડો કરવાનું મૂળ ઉશ્કેરવાનું ઊભું કરે છે. અમે લોકો શાંતિપૂર્વક માણસો છે, અમે કાનૂનથી કાર્યવાહી કરીએ છીએ. અમે આની કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં આપેલી છે ને અમારી એવી માંગ છે પોલીસથી કે આ લોકોની ઉપર સખ્તને સખ્ત કાર્યવાહી કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે અને એમની પાસા હેઠળ ધરપકડ કરી એમની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને અમારે કાયમી ધોરણે ગામમાં પોલીસ પ્રોટેક્શનની માંગ છે.